પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર રહ્યો યથાવત। શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીનો કુલ આંક 168 થયો। તો પાટણ શહેરમાં વધુ 2 કોરોના પોઝિટિવ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા કરાયા ડિસ્ચાર્જ। સમગ્ર વિશ્વને કોરોનાએ લીધું છે ભરડામાં। ગુજરાત સહિત પાટણમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે યથાવત। તો પીટીએન ન્યૂઝ ચેનલની કોરોના મુક્ત મુહિમને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ, હવે સમાચાર વિગતવાર। પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવની દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી કુલ પાટણ જિલ્લામાં 168 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે। તો પાટણ શહેરમાં કુલ 12 મોત થવા પામ્યા છે અને પાટણ જિલ્લામાં 21 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે। તો પાટણ શહેરમાં આવેલ જગન્નાથ બંગલોઝ અંબાજી નેડિયામાં 60 વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ નોંધવા પામ્યો હતો। તો પાટણ શહેરમાં સત્યમનગર સોસાયટી સિદ્ધપુર રોડ એલપી ભવનની સામે 58 વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ આવ્યો હતો। તો જીવનધારા સોસાયટીમાં રહેતા 58 વર્ષીય પુરુષનો પણ પોઝિટિવ કેસ સામે આવ્યો હતો। તો પાટણ તાલુકાના બાલિસણા ગામે રહેતા 48 વર્ષીય પુરુષનો પણ કોરોના પોઝિટિવ કેસ નોંધવા પામ્યો હતો। તો શંખેશ્વર ગામમાં પાશ્વનાથ સોસાયટી પીસી પ્રજાપતિ સ્કૂલ પાસે 45 વર્ષીય પુરુષનો પણ પોઝિટિવ કેસ આવ્યો હતો। તો આ જ સોસાયટીમાં રહેતી 35 વર્ષીય સ્ત્રીને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો। તો સિદ્ધપુર શહેરમાં નવા ટાવર ગણેશનગરમાં 49 વર્ષીય પુરુષનો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો। પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળ્યો હતો। પાટણ જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તો સાથે સાથે દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી રજા પણ લઈ રહ્યા છે। ત્યારે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ રાજવંશી સોસાયટીના રજનીભાઈ સોનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। તેમજ સોનીવાળા વિસ્તારમાં ખેજડાની પોળમાં 70 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ત્યારબાદ આજરોજ તેઓ સ્વસ્થ થઈ જતા બંને દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા બંને દર્દીઓ હોસ્પિટલના ડોક્ટર સહિત સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં પણ હોસ્પિટલમાં આપવામાં આવતી સારવારને બિરદાવી હતી અને પોતાનો અભિપ્રાય આપ્યો હતો। અને પછી મારી સારવાર હેઠળ મને શ્વાસની તકલીફ વધી ગઈ અને પછી બધાએ મારી જે ઘરની જેમ સેવા કરી, મારા મેમ્બરો હોય એમ બધાએ સેવા કરી અને મને જીવનદાન આપ્યું। બધાનો ખૂબ ખૂબ આભાર માનું તો ધારપુર ખાતે ફરજ બજાવતા ડોક્ટર હરેશ પટેલ અને ડોક્ટર હન્ના મુસાએ પણ પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી। આ સાથે પાટણ જિલ્લામાં ડિસ્ચાર્જ થયેલ દર્દીઓનો આંક 112 થવા પામ્યો છે। ધારપુર મેડિકલ કોલેજમાં 53 વર્ષના રજનીકાંતભાઈ સોની, જેમનું નામ હતું, એ કોરોના પોઝિટિવ આવતા 11 જૂનના દિવસે અહીંયા દાખલ કરવામાં આવ્યા હતા। તેમને શ્વાસની તકલીફ અને ઉધરસની તકલીફ હતી। પછી 2-3 દિવસમાં શ્વાસની તકલીફ વધી જતાં એમને વેન્ટિલેટર નામના કૃત્રિમ શ્વાસોશ્વાસ મશીન ઉપર મૂકવામાં આવ્યા હતા અને 3-4 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને પછી ભારે ઇન્જેક્શન, દવાઓ, વેન્ટિલેટરી સપોર્ટ બધું આપતા એમની તબિયતમાં સુધારો આવતા એમને આજે સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવે છે। એમની એમના જે એનાસ્થેટિક ડૉક્ટર છે, ડૉક્ટર રજનીકાંત, પેશન્ટ જ્યારે આવ્યા ત્યાં ત્યારે એમને થોડી જ તકલીફ હતી, પણ ધીરે ધીરે 2 દિવસમાં, જેમ આપણે આ ડિઝીઝમાં થાય છે કે 2-3 દિવસમાં શ્વાસની તકલીફ વધે, એ પ્રમાણે એમને શ્વાસની તકલીફ વધી હતી એટલે અમે ઓક્સિજનને બધું બહારથી આપવાની ટ્રાય કરી નોર્મલ માસ્કથી, પણ એનાથી એમને સારું નહોતું એટલે અમે લોકોએ એમને જે શ્વાસનળીમાં નળી નાખી અને વેન્ટિલેટર પર મૂક્યા હતા। એમના વજન અને એમના એ જે વખતે શ્વાસની તકલીફ હતી એ બધાના લીધે બહુ ચેલેન્જિંગ હતું અમારા માટે કે એમને એ વસ્તુથી રાખવું એટલે 4-5 દિવસ વેન્ટિલેટર પર રાખ્યા પછી ધીમે ધીમે બધા ભારે ઇન્જેક્શન અને બધું આપ્યા પછી એમને તબિયતમાં સુધારો થયો
ફેફસાના રિપોર્ટમાં સુધારો થયો. એના પછી અમે ધીમે ધીમે અમને વેન્ટિલેટર પરથી બહાર કાઢી એકદમ સરસ સ્વસ્થ થયા અને એના પછી આજે હવે અમે એમને ડિસ્ચાર્જ આપીએ છીએ અને ત્યારે અમને કોઈ જ તકલીફ નથી અત્યારે. એટલે આ જે આખો એક કેસ હતો અમારા માટે બહુ સારો અને બહુ ચેલેન્જિંગ હતો અમારી મેડિકલ ટર્મ જે રીતે પ્રમાણે, અને જેથી અમે બહુ જ આમ ખુશ છીએ કે અમે આવી રીતે પેશન્ટ એકદમ સરસ સ્વસ્થ કરી અને વેન્ટિલેટર પરથી બહાર લાવી અને ડિસ્ચાર્જ ઘરે મોકલી રહ્યા છીએ. પાટણ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે, જેને લઈ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ પોઝિટિવ કેસોને લઈ લોકોમાં કોઈ પણ જાતની ગંભીરતા ન હોય એમ લોકો બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. તેમજ જાહેર માર્ગો ઉપર કે વાહનો ઉપર પણ અવર જવર કરવા માસ્કનો ઉપયોગ કરતા નથી, જેને લઈ આરોગ્ય કર્મી તેમજ પાલિકાના કર્મચારીઓ જ આવા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી શકતા હતા. પરંતુ તાજેતરમાં જ પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું હતું અને આ કામગીરી હેડ કોન્સ્ટેબલથી ઉપરના તમામ પોલીસ કર્મીઓને પણ કરી શકશે તેવો આદેશ કર્યો હતો. પાટણ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ શહેરના નવા સર્કિટ હાઉસ પાસે માસ્ક વગર મુસાફરી કરતા વાહન ચાલકો સામે લાલ આંક કરવામાં આવી હતી અને 200 રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો, જેને લઈ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. સમગ્ર પાટણ શહેરના લોકોને પીવાનું પાણી નગરપાલિકા દ્વારા આપવામાં આવે છે, ત્યારે અવારનવાર આ સરોવરમાં લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવતા હોય છે, જેને લઈ ઘણીવાર આ સરોવર ફરતે ફેન્સિંગ વાળ કરવાની માંગ ઉઠવા પામી છે, જેને લઈ અહીં આવેલ સિદ્ધિ સરોવરમાં સફાઈ કામ કરી તેમજ ચોકીદાર મૂકી આ સરોવરમાં બનતી ઘટનાઓ અટકાવવાનો પ્રયાસ કરવાના હેતુસર પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના તેમજ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી તેમજ અન્ય આજુબાજુના લોકોએ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. તો આ બગીચામાં હાલમાં કોઈ જ ચોકીદાર કે માળી નથી અને અહીં રહેતા માળીનું આજથી 1 વર્ષ અગાઉ મોત થઈ ગયું હતું અને તેમના વૃદ્ધ પત્ની હાલમાં સમગ્ર બગીચામાં ચોકીદારી અને માળીનું કામ કરે છે, પરંતુ નગરપાલિકા દ્વારા તેમને કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં આવતું નથી, જેથી પાલિકા દ્વારા તેમને વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત પણ વૃદ્ધાએ કરી હતી. આ બગીચો ભાઈ સંભાળું કોમ કરું ના નેદું ને સાફ સુફ કરું અને સાહેબ કોઈ પગાર આલતા છે નહીં સાહેબ, તો હું આ બગીચો સંભાળું સાહેબ. અને પહેલા કોણ સંભાળતું હતું? ડોસો હતા, ડોહો મરી જાય 12 મહિના થયા ઓફ થઈ ગયા ભાઈ. એમને નગરપાલિકા આલતા હતા પગાર? હા એમ તો આલતા, પણ હવે હવે નહીં આલતા. અમને તમે કોઈ માંગ કરી નગરપાલિકામાં? ના, પછી અમને કોઈ કીધું નહીં ભાઈ સાહેબ, અમને ક્યારે કોમ નહીં કરું, હું કોમ હમણાં જ કરું તો કરું સાહેબ, કોમ બધું કોમ કરું, આ નેદું આ વાળો આખો ઉપડાવું આ બધું કરાવું, કોમ ભગાવી ઉપડાવું. મગન ભાઈ એકલા કરતા હોય પૌલાવ, આપણે બેઠા બેઠું કરવાનું, ન્યા દાબા આવું. એ ચોકી તમને આપેલી? સાચી તો કેટલા વર્ષથી હશે, એક થી ચોકી છે રહીને રાખતા હતા. તો કેટલા મહિનાથી પગાર નહીં આવેલી? આ તો પોસમો મહિનો થાય. શું નામ તમારું? મારું નામ કોંતા બે. પાટણ શહેરના તમામ બગીચાઓ ની સ્વચ્છતા અભિયાન આ ધરવામાં આવ્યું છે અને સુશોભિત કરવાનું કામગીરી આ ધરવામાં આવી છે. પહેલાં આનંદ સરોવર 1 મહિના સુધી અમારી ટીમ સાથે મળી અને સુંદર કામગીરી કરી. ઘનશ્યામભાઈ, કિશોરભાઈ, ગૌરવભાઈ અને અમારા બીજા મિત્ર એવા નીલમ પટેલ એ સૌ સાથે મળી અને 1 મહિના સુધી ગાર્ડનની સ્વચ્છતા કરી અને એના પછી ગાંધીબાગ 10-12 દિવસનું અભિયાન હાથ ધરી અને એ પણ સ્વચ્છતા કરી, કટિંગ કરાયું અને દરેક વૃક્ષોની માવજત કરી, પાણી પાવાનું, પાઇપો ગોઠવવાનું, આ તમામ પ્રકારની કામગીરી કરી અને પછી ચતુર્ બગીચાની અંદર કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યાં મોટર બળી ગઈ છે, રિપેરિંગ થાય એના પછીની આગળની કામગીરી હાથ ધરશું અને હવે સિદ્ધિ સરોવર
જે આપણા આનંદીબેન પટેલ ધારાસભ્ય હતા, આપણા મુખ્યમંત્રી હતા, એમના જે આ વિસ્તારમાં રહેતા હતા ત્યારે એમણે આ વિસ્તારની ખૂબ ચિંતા કરી અને પાટણને સુશોભિત બનાવ્યું હતું. એમાં એક આ સીધી સરોવર ગાર્ડન એક સુંદર બગીચો બનાવ્યો છે અને સામા પગલાવાળી બહુચર માતાનું મંદિર પણ અહીં છે, બહુચર માતાની વાડી પણ છે, એક સારું સ્થાનક છે ત્યારે લોકો આનંદ કરી શકે એના માટે અહીં મગનભી માળી અને આ બેન જેમના હસબન્ડ એ ઓફ થઈ ગયા છે, એ પહેલાં ચોક્યાત હતા, અહીં વર્ષોથી કામ કરી રહ્યા છે અને મગનભી 4 વર્ષથી આ બગીચાની અંદર સુંદર કામગીરી કરી રહ્યા છે. પણ બગીચો બહુ મોટો હોવાથી એ પહોંચી વળતા નથી, માટે અમે લોકોએ નગરપાલિકાના બીજા મજૂરો મંગાવ્યા છે, એના દ્વારા આ બગીચો સુંદર અને સ્વસ્થ થઈ જાય એના માટે અમે વેદાંતભાઈ આ કામગીરીમાં હાથે લાગ્યા છીએ. આનો ખર્ચ નગરપાલિકામાં કે તમે ભોગવો? આ મજૂરો જે કામ કરી રહ્યા છે એ નગરપાલિકાના મજૂરો દ્વારા કામગીરી કરી રહ્યા છે, અમે લોકો તો માત્ર નિમિત્ત છીએ અને જોડે રહીને કામગીરી કરાવીએ છીએ. તમામ પ્રકારનું અહીં જે બ્લોક લાઈન તૂટી ગયું છે એ નગરપાલિકા દ્વારા કરી રહ્યા છીએ, જ્યાં કટિંગ કરાવવાનું છે, કંઈ સાધનો નવા લાવવા પડે તો એ પણ અમે અમારા ખર્ચે લઈને આપવા તૈયાર છીએ. અને અહીં બગીચામાં જે કંઈ કામગીરી થઈ છે નગરપાલિકા પાટણ દ્વારા થઈ છે અને કલેક્ટર સાહેબના આદેશથી. હાંસાપુર સિદ્ધપુર રોડ પર આવેલ સવારે એક એક્ટિવા ચાલક પેટ્રોલ પંપ પરથી નીકળતા સામેથી આવતી ફિગો ગાડી કોઈ અગમ્ય કારણોસર રોડ પર પડેલા એક્ટિવા અને એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલકને ગંભીર ઈજા થવા પામી હતી. અકસ્માતને પગલે આજુબાજુના લોકો ભેગા થઈ જવા પામ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલ ઈસમને તાત્કાલિક સારવાર અર્થે ધારપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કાંકરેજ તાલુકા પંચાયતની અંદર કામ કરતા કર્મચારીઓ માસ્ક વગર કામ કરતા નજરે પડ્યા હતા. તો કાંકરેજ તાલુકા પંચાયતમાં પીટીએન ન્યૂઝની ટીમ દ્વારા અલગ અલગ વિભાગોમાં તપાસ કરાતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તો કાંકરેજ તાલુકા પંચાયતમાં અલગ અલગ વિભાગમાં તાલુકા પંચાયતમાં કામ કરતા કર્મચારીઓ, ઓપરેટરો, તમામ વિભાગોમાં જવાબદાર અધિકારીઓ માસ્ક પહેર્યા વગર કામ કરતા જોવા મળ્યા હતા. તો આવા લોકોને કોરોનાનો ડર રહ્યો નથી એવું લાગી રહ્યું છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો મામલતદાર કચેરીની ગેટ ઉપર ઊભા રહેતા હોમગાર્ડ જવાનો લોકોને અંદર જતી વખતે માસ્ક પહેરવાની સલાહ આપતા પોતે માસ્ક પહેર્યા વગર જ ગેટ પર બેઠા હતા. તો જનસેવા વિભાગમાં અંદર પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. તો તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસમાં કેમેરાને જોઈને ફટાફટ માસ્ક પહેરવા લાગ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા આવા લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. આખા વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ કોરોનાનો કહેર ત્રીજા વિશ્વ યુદ્ધનો અનુભવ કરાવતો હોય તેવું લાગી રહ્યું છે. દિવસે ને દિવસે કેટલાય લોકો આ કોરોનાનો ભોગ બનતા જાય છે. આપણે રામાયણ મહાભારતમાં રાજા મહારાજાઓના તેમજ સરહદ પર યુદ્ધ થતા જોયા હશે, પરંતુ કોરોના 21મી સદીનું દુશ્મન છે. આ અદ્રશ્ય દુશ્મન છે, તેને મારવા માટે મિસ્ટર ઇન્ડિયા બનવું પડશે. ત્યારે ભારત સહિત પાટણ શહેરમાં કોરોનાનો કહેર એટલો બધો વધી ગયો છે અને હજુ સુધી કોરોનાને કાબુ કરવા માટે આની કોઈ દવા શોધાઈ નથી. આપણે આપણું રક્ષણ આપણે જાતે જ કરવું પડશે અને એકબીજાને જાગૃત કરવા પડશે. તો સોશિયલ મીડિયામાં તમે જોતા જ હશો કે દિલ્હીમાં એક વૃદ્ધ મહિલા કોરોનાથી મૃત્યુ પામ્યા ત્યારે માના ચહેરાના અંતિમ દર્શન કરવા માટે એક દીકરાને કેટલી વેદના થતી હશે. આવા કિસ્સા દોસ્તો કેટલાય છે, તેમાં પાટણ પણ બાકાત રહ્યું નથી. પાટણમાં પણ એક વૃદ્ધ પિતાને અગ્નિદાહ આપવા માટે કેટલાય વડખા મારવા પડ્યા હતા. તો મિત્રો, ઉઠો, જાગો અને કોરોના મુક્ત પાટણ અભિયાન પાટણ જિલ્લાની એકમાત્ર પીટીએ ન્યૂઝ ચેનલને આ બીડું ઉઠાવ્યું છે. તો સરહદના સાધના તંત્રી રાજેશભાઈ સોની દ્વારા પીટીએન ન્યૂઝે જે અભિયાન ઉઠાવ્યું છે અને પહેલ કરી છે
તે અભિનંદનને પાત્ર છે। અનલોક પૂરું થવાના આરે છે ત્યારે પાટણમાં કેસો રોજ બરોજ વધી રહ્યા છે, ત્યારે લોકોએ પોતાની જાતનું રક્ષણ કરવું જોઈએ અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ। ત્યારે બજારમાં ખરીદી અર્થે જતી વખતે ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ। તો વધુમાં તેઓએ વેપારીઓને પણ સૂચન કર્યું હતું કે ખરીદી અર્થે આવતા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સની સાથે જ વસ્તુ વેચાણ કરવું જોઈએ, જેથી કોરોનાના સંક્રમણને અટકાવી શકાય। અને પાટણની ચિંતા કરતા જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા હોવા છતાં તેનો મૃત્યુ આંક 10-12 લોકોના જ મૃત્યુ થયેલ છે, જેની તુલનામાં પાટણ શહેર રાજકોટ કરતાં 5 ગણી નાની હોવા છતાં અહીં મૃત્યુ આંક 21 પહોંચી ગયો છે। આ એક ગંભીર બાબત કહી શકાય। પાટણની જાણીતી ન્યૂઝ ચેનલ પીટીએન તરફથી વર્તમાન કોરોના રોગચાળા સામે જનજાગૃતિનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે અભિનંદનીય છે। કોરોનાનો રોગચાળો એવો છે કે જેની હજી સુધી કોઈ દવા શોધાઈ નથી, ત્યારે લોકોએ સ્વયં પોતાની જાતનું રક્ષણ કરવાની જવાબદારી છે, જે માટે WHOની ગાઈડલાઈન પ્રમાણે જે સૂચનાઓ આપવામાં આવી છે તેનું દ્રઢપણે પાલન કરવું જરૂરી છે। અત્યારે જ્યારે લોકડાઉન પછી અનલોક 1નો સમય પણ પૂર્ણતાને આરે છે, લગભગ બધું મોટાભાગે બજારોને ખુલ્લું મુકાઈ ગયું છે, ત્યારે બહાર નીકળતા લોકોએ ખરીદી અર્થે કે અન્ય કોઈપણ કામે એમને સાવધાની સાવચેતી વર્તવાની અત્યંત જરૂરી છે। શહેરમાં પાટણની વાત કરીએ તો જિલ્લામાં અત્યાર સુધીમાં 166 કેસ નોંધાઈ ચૂક્યા છે, 21ના મૃત્યુ, જે પાટણ જિલ્લા માટે વધારે પ્રમાણમાં મૃત્યુનો દર કહી શકાય। રાજકોટ જેવી મહાનગરપાલિકામાં અત્યાર સુધી નોંધાયેલા કેસમાં મૃત્યુનો દર આંકડો 10-12 છે અને પાટણ જિલ્લામાં આંકડો 21 પહોંચી ચૂક્યો છે। એમ રાજકોટ અને પાટણની સરખામણી કરીએ તો 5 ગણું મોટું રાજકોટ, ત્યાં મૃત્યુ આંક ઓછો છે અને પાટણમાં મૃત્યુનો દર વધારે છે, જે ચિંતાજનક છે। ત્યારે લોકોએ અને વેપારીઓએ પણ સાવધાનીથી માર્ગદર્શિકા મુજબ વર્તવાની જરૂર છે। ખાસ કરીને જે સ્પ્રેન્ડર કહેવાય છે એવા શાકભાજીના છૂટક વેપારીઓ લારીઓ લઈને જે ઊભા રહે છે, એમને પાટણમાં વ્યવસ્થા પહેલાં જુદા જુદા 7 પોઈન્ટો નક્કી કરીને કરવામાં આવી, ત્યારે જે ડિસ્ટન્સ રાખવામાં આવ્યું હતું અને લારીઓ ઊભી રખાતી હતી, ત્યાં અત્યારે એનું કોઈ પણ પાલન થતું નથી। એક જ લારી ઉપર મોટા પ્રમાણમાં ટોળા વળેલા જોવામાં આવે છે, જ્યાં સ્વચ્છતા માટે વોશ બેસિન અને વ્યવસ્થા કરવામાં આવી હતી તે પણ નામ પૂરતી 2-3 દિવસ ચાલી અને આજે બંધ હાલતમાં જોવા મળી રહી છે। જ્યાં જિલ્લા પંચાયત છે, કલેક્ટર ઓફિસ છે, સ્કૂલો છે, આવી જગ્યાઓ ઉપર જે ટનલો મૂકવામાં આવી હતી સેનેટાઈઝર માટેની, એ ટનલો પણ આજે બંધ કરી દેવામાં આવી છે। શરૂઆતમાં ત્યાં પ્રવેશ કરતા લોકોને સેનેટાઈઝર કરીને પ્રવેશ અપાતો હતો, તે પણ આજે બંધ જોવામાં આવી રહ્યો છે। એટલે જ્યાં વધુ પ્રમાણમાં અવરજવરના સ્થળો છે ત્યાં આગળ આ બધી જ વ્યવસ્થાઓ લાંબા સમય સુધી ચાલવી જોઈએ, એનો કડકાઈથી અમલ થવો જોઈએ, આ અત્યંત આવશ્યક છે। લોકોએ કોરોના મહામારી સામે હવે જો પોતાની જાતને સાચવી હશે તો સરકારની જે માર્ગદર્શક સૂચનાઓ છે તેનું પાલન કરવું પડશે। આજે વાહનોમાં જે છૂટછાટો અપાઈ છે તે પેસેન્જર વાહનોમાં છૂટછાટોનો દુરુપયોગ થઈ રહ્યો છે અને જે પહેલાં પેસેન્જરો ભરીને વાહનો દોડતા હતા એ જ રીતે પેસેન્જર વાહનો પણ દોડતા થયેલા જોવા મળે છે, ત્યારે તેમાં પણ કડકાઈપૂર્વક જે પરિપત્રો કર્યા છે અને જાહેરનામા છે એનો ચુસ્તપણે અમલ કરાવવાની પણ જરૂર હું મારા મતે જણાઈ રહી છે। તો સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પીટીએન ન્યૂઝની આ મુહિમને સરાહનીય ગણાવી હતી અને પીટીએન ન્યૂઝને અભિનંદન પાઠવી પોતાના પ્રતિભાવો કંઈક આ રીતે વ્યક્ત કર્યા હતા। પાટણની પીટીએન ચેનલે ખૂબ સરાહનીય કામ કર્યું છે। પીટીએન ચેનલે કોરોના
मुक्त करवा माटे समग्र पाटणनी जनता ने समग्र जिल्लानी जनता ने समग्र गुजरातनी जनता ने संदेशो मोकल्यो छे। जे संदेशाना अनुरूपे पीटीएन न्यूजना माध्यमथी पीटीएन न्यूजना समाचारथी केटलाक लोकोए कोरोना मुक्तना એને પોતેને ઘરમાં રહો, સુરક્ષિત રહો, પોતાના ઘરમાં જ રહો એવા સૂત્રો સાથે પીટીએન ન્યૂઝે જે સરાહનીય કામ કર્યું છે એ પીટીએન ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવનારા સમયમાં પીટીએન ન્યૂઝે જે કોરોના માટેની જે જ્યાં જ્યાં હોસ્પિટલો હોય, જ્યાં જ્યાં સિવિલ હોસ્પિટલો હોય, જ્યાં જ્યાં તંત્ર હોય, જે આરોગ્ય ટીમ હોય, આરોગ્ય ટીમ સાથે સંવાદ કરીને લોકો સાથે જે સંદેશો મોકલાયો છે એ ખરેખર ફરી પીટીએન ન્યૂઝને અભિનંદન પાઠવું છું। પીટીએન ન્યૂઝ એ સારા સમાચાર છે, ગુજરાતની જનતાના સમાચાર છે, પાટણની જનતાના સમાચાર છે અને એમને ત્યાં અમારા પીટીએન ન્યૂઝને અમારા ધારાસભ્ય તરીકે જ્યાં જરૂર પડે ત્યાં અમે સહયોગ કરવા પણ તૈયાર છીએ અને પીટીએન ન્યૂઝે જે કોરોના મુક્તની જે ઝુંબેશ ઉઠાડી છે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તો આ અભિયાનમાં તમે પણ સહભાગી બનો અને આપણે સૌ એ જ આજથી અત્યારથી જનજાગૃતિ લાવવા પડશે અને જનજાગૃતિ લાવવા માટે પીટીએન ન્યૂઝ હંમેશા અગ્રેસર રહી છે અને કોરોના મુક્ત અભિયાનને વેગ મળતો થયો છે। દર્શક મિત્રો, આ વેગ આમને આમ મળતો રહે તે માટે અમને જુસ્સો આપતા રહેજો અને પીટીએન ન્યૂઝના આ અભિયાનને સાર્થક બનાવવા અમે કોરોના વોરિયર્સ તરીકે ખડે પગે કોરોના સામે ઊભા છીએ। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર રહ્યો યથાવત। શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીનો કુલ આંક 168 થયો। તો પાટણ શહેરમાં વધુ 2 કોરોના પોઝિટિવ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા કરાયા ડિસ્ચાર્જ। સમગ્ર વિશ્વને કોરોનાએ લીધું છે બરડામાં। ગુજરાત સહિત પાટણમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે યથાવત। તો પીટીએન ન્યૂઝ ચેનલની કોરોના મુક્ત મુહિમને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે। આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ। રજા આપશો, નમસ્કાર।